चैनल ऑफ वडोदरा। वडोदरा नगर प्राथमिक शिक्षण समिति नु वर्ष 2022-23 नु बजेट समिति समक्ष रजू करवामां आव्यु छे। वडोदरा नगर प्राथमिक शिक्षण समिति नु वर्ष 2022-23 नु बजेट आजे समिति समक्ष रजू करवामां आव्यु हतो, जेमां विद्यार्थियों ने आधुनिक तथा गुणवत्तायुक्त शिक्षण पूरु पाडवाना विषय उपर भार मुकवामां आव्यो छे। समिति सभा में बजेट मंजूर करीने अंतिम मंजूरी माटे वडोदरा कॉर्पोरेशन नी समग्र सभा में मोकली आपशे। आ अंगे नगर प्राथमिक शिक्षण समिति ना वडोदरा ना अध्यक्ष हितेश पटणीए जणाव्यु हतु के वर्ष 2022 ना ड्राफ्ट बजेट उपर उपाध्यक्ष, शासनाधिकारी और समिति ना तमाम सभ्यों नी उपस्थिति में चर्चा विचारणा करवामां आवी रही छे। मंजूरी वधारो अने घटाड़ा माटे सामूहिक निर्णय लेवाया छे। बजेट में सौना विचार ने प्राधान्य आपवामां आव्यो छे। खास करीने आ बजेट में डिजिटलाइजेशन पद्धति पर भार मुकवामां आव्यो छे। आधुनिक टेक्नोलॉजी उपयोगने विद्यार्थियों ने लाभ मळे तेवा प्रयत्नों छे। प्रधानमंत्री नी नवी एज्युकेशन पॉलिसी अंतर्गत शाळाओं में नवा इन्फ्रास्ट्रक्चर ने ध्यान में राखी बजेट में जोगवाई करवामां आवी छे। आ उपरांत बाळकोनु शिक्षण स्तर सुधरे अने गुणवत्तायुक्त शिक्षण मळे ते दिशा में पण भार मुकायो छे, जेथी विद्यार्थीनो एकेडमिक नहीं परंतु सर्वांगी विकास थाय। बजेट द्वारा बाळकोने आधुनिक गुणवत्तायुक्त शिक्षण मळे तेना पर ध्यान केन्द्रित करवामां आव्युं छे तेम जणाव्युं हतुं। कॉर्पोरेशन द्वारा 184 કરોડનું બજેટ શિક્ષણ માટે સૂચિત કરવામાં આવેલ છે અને અગાઉ જણાવ્યું રીતે બજેટના એક એક હેડ માટે અમે લોકો ગહન ચર્ચા વિચારણા કરી રહ્યા છે અને એ હેડમાં શું વધારો કરવો, શું ઘટાડો કરવો, કે હેડમાં જે જોગવાઈ કરેલી છે બરાબર છે કે નહીં, એની દરેક સભ્યો ખુલ્લા મને ચર્ચા કરી રહ્યા છે અને ચર્ચાના અંતે અમે અમારું ફાઇનલ બજેટ રજૂ કરીશું। આ ઉપરાંત બાળકોનું શિક્ષણનું સ્તર સુધરે, બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે અને ફક્ત એકેડેમિક નહીં પરંતુ બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ બાબતની ખૂબ જ ગહન ચર્ચા અમે લોકો કરી રહ્યા છે અને ચર્ચાના અંતે એની પણ જોગવાઈ અમે આ બજેટમાં કરવા જઈ રહ્યા છે। ઓવરઓલ આ બજેટ દ્વારા બાળકોને આધુનિક શિક્ષણ મળે, ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે, નવી શિક્ષા નીતિ પ્રમાણે શિક્ષણ મળે અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય એના પર અમે લોકો ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે। વર્ષ 2022-23 નું ડ્રાફ્ટ બજેટ પર અત્યારે મારી સાથે મારા ઉપાધ્યક્ષ ડોક્ટર હેમાંગભાઈ જોશી, શાસનાધિકારી ધર્મેન્દ્રસિંહ ચુડાસમા અને મારી સમિતિના સૌ સભ્યશ્રીઓ અત્યારે આ ડ્રાફ્ટ બજેટ પર અમે લોકો ચર્ચા કરી રહ્યા છે અને મને કહેતા ખૂબ જ આનંદની લાગણી થાય છે કે દરેક સભ્ય ખૂબ જ ઉત્સાહપૂર્વક આ ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે। બજેટના એક એક હેડ પર ડિટેલમાં ચર્ચા થાય છે અને એ પછી એ હેડને મંજૂરી, વધારો, ઘટાડોનો નિર્ણય કરવામાં આવે છે અને આ સમગ્ર નિર્ણય સામૂહિક નિર્ણય છે। સૌના વિચારને આમાં પ્રાધાન્ય આપવામાં આવેલ છે અને દરેક સભ્ય ખુલ્લા દિલથી પોતાના વિચારો વ્યક્ત કરે છે।
તમને કહેતા મને આનંદ થાય છે કે આ વખતના બજેટમાં અમારું સંપૂર્ણ ધ્યાન શિક્ષણના ડિજિટાઇઝેશન પર, ડિજિટાઇઝેશનમાં પણ જે આધુનિક ટેકનોલોજી ઉપલબ્ધ છે એ અમારા સમિતિના બાળકોને ઉપલબ્ધ થાય એ માટે અમારું ફોકસ રહેવાનું છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ન્યૂ એજ્યુકેશન પોલિસી 2020 જે રજૂ કરેલ છે તેને અનુસંધાનમાં શાળાઓમાં જે કંઈ નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડવાની છે તેને ધ્યાનમાં રાખતા આ બજેટમાં અમે જોગવાઈ કરવા જઈ રહ્યા છીએ.